નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસારિત થતા નીટના પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત આપણે ધોરણ અગિયારના ભાગ બેના એકમ નંબર ચાર સંતુલનનો અત્યાર સુધી અભ્યાસ કરતા આવ્યા છીએ આ સંતુલનનો અન્ય ભાગ કે જેની આપણે અગાઉના લેક્ચરમાં થોડી ઘણી માહિતી જોઈ ગયા છે આનીક સંતુલન એના વિશે આજે આપણે થોડીક વધારે ડિટેલમાં ચર્ચા કરીશું અને એના અગત્યના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને આપણે બરાબર ધ્યાનમાં લઈશું મિત્રો અગાઉ વાત કરીએ મુજબ આ ચેપ્ટરની અંદરથી કેલ્ક્યુલેશન બેઝ ક્વેશ્ચન તેમજ કેટલાક કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે અને પર્ટિક્યુલરલી આપણે જોઈએ તો આનિક સંતુલનવાળા ભાગમાંથી જે અલગ અલગ કોન્સેપ્ચ્યુઅલ પોઈન્ટ અને કેટલાક ટ્વિસ્ટ કરીને પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એના ઉત્તર આપવા માટે આપણે આ યુનિટની અંદર આ એકમની અંદર કેટલીક નાનામાં નાની જે બાબતો છે એને આપણે બરાબર ધ્યાનમાં લઈશું અગાઉ વાત કરી તે મુજબ નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં અવિયોજિત નિર્બળ વિદ્યુત વિભાજ્યના અણુ અને તેના આયાનો વચ્ચે સંતુલન સપાયેલું હોય છે નિર્બળ વિદ્યુત વિભાજ્યના ઉદાહરણ તરીકે આપણે નિર્બળ એસિડ નિર્બળ બીજનો સમાવેશ કરીએ છીએ તો આ નિર્બળ એસિડ નિર્બળ બેઝના વિયોજન અચળાંક કે અને કેબી વિશેની માહિતી આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ તેમજ પીએચની પણ આપણે વાત કરી હતી સાથે સાથે કોઈપણ નિર્બળ વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણમાં અલ્પ પ્રમાણમાં આયનીકરણ થતું હોય છે તો તેનો આનીકરણ અંશ આલ્ફા અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આનીકરણ અંશ આલ્ફાનું મૂલ્ય કેટલું હોય છે તેના વિશે પણ આપણે જોઈ ગયા છીએ તો મિત્રો આજે આપણે આ એકમની અંદર અન્ય કેટલીક બાબતો વિશે પણ માહિતી મેળવવાની છે તો અહીં ટાઈ ટોપ ઉપર આપણે આ બાબતને ધ્યાનમાં લઈશું તો અગાઉ જે ચર્ચા કરી ચૂક્યા છીએ મુજબ પચીસ અંશ સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણી માટે પાણીનો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય એચ પ્લસની સાંદ્રતા ભાગ્યા પાણીની સાંદ્રતા આપણે લઈ અને એનું મૂલ્ય આ રીતે નક્કી કરી શકીએ છીએ સાથે સાથે પાણીનો અચળાંક કે કેનું મૂલ્ય એચ પ્લસ ઇન્ટુ એચ માઇનસથી સાંદ્રતા ભાગ્યા એચ ની સંતુલનની સાંદ્રતાની કિંમત મૂકી અને એનો સંતુલન અચળાંક આપણે આ રીતે ડિરાયવ કરી શકીએ છીએ અને અગાઉ વાત કરીએ મુજબ પાણીનો આની ગુણાકારનું મૂલ્ય કે ડબલ્યુ એચ પ્લસની સાંદ્રતા ઇન્ટુ એચ માઇનસી સાંદ્રતા બરાબર ટેન એસ્ટ માઇનસ ફોર્ટીન થાય છે તો મિત્રો અહીંયા આગળ પાણી માટે પચીસ અંશ સેલ્સિયસ તાપમાને વિયોજન અંશ આન અચળાંક અને આની ગુણાકારના મૂલ્યો ખાસ ધ્યાનમાં રાખવાના એના પરથી તમને પ્રશ્ન પૂછી શકાય સાથે સાથે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ઓસોલના મંદનના નિયમનો ઉપયોગ કરીએ તો નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણનું મંદન કરતાં આનીકરણ અંશ આલ્ફાનું મૂલ્ય નિયત તાપમાને વધે છે કારણ કે અગાઉ જોઈ ગયા છે એ મુજબ કોઈપણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય પછી એ નિર્બળ એસિડ હોય કે નિર્બળ બેઝ હોય એનો આનીકરણ અચડાંક અથવા વિયોજના અચળાંક કે बराबर अल्फा स्क्वायर सी होए छे अल्फा નું મૂલ્ય ખૂબ અહીં આગળ નાનો લઈ એ છે તો એના પરથી α = √k / c એના પરથી α = 1 / √c લઈ શકાય એટલે કે α ચાલે છે 1 / √c પરંતુ c ચાલે છે 1 / v પરથી α ચાલે છે √v એટલે કે જો નિર્બળ વિદ્યુત વિભાજનના દ્રાવણનું નિયત તાપમાને મંદન કરવામાં આવે છે તો આલ્ફાનું મૂલ્ય વધે છે એટલે કે કદનું મૂલ્ય વધે એટલે આલ્ફાનું મૂલ્ય વધે છે સાથે સાથે મિત્રો નિર્બળ વિદ્યુત વિભાજનના આલ્ફાનું મૂલ્ય એટલે કે આનક અંશનું મૂલ્ય તાપમાન દ્રાવકના પ્રકાર અને દ્રાવણના મંદન ઉપર આધાર રાખે છે એ આપણે આ બાબત ખાસ અહીં ધ્યાનમાં લઈશું આ ઉપરાંત હવે પછીની બીજી બાબત આપણે ધ્યાનમાં લઈએ તો તે છે ક્ષાર વિશેની મિત્રો આપણે સૌ જાણીએ છીએ મુજબ એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા દરમિયાન એસિડનો ઋણ આયન બેઝના ધન આયન સાથે જોડાઈ અને જ્યાં અનેક પદાર્થ બનાવે છે તેને ક્ષાર કહેવાય છે અહીં એવી એક પ્રક્રિયાનું ઉદાહરણ આપેલું છે કે જેમાં એચ સીએલ એસિડ એને એચ બેઝ સાથે પ્રક્રિયા કરે છે તો એસિડમાં રહેલો ઋણાયન સીએલ માઇનસ બેઝમાંથી ઉત્પન્ન થતાં એને પ્લસ આયન સાથે પ્રક્રિયા કરી એને સીએલ ક્ષાર બનાવે છે એટલે ક્ષારની અંદર એક ધન આયન જે છે એ બેઝમાંથી આવે છે એટલે એને બેઝિક રેડિકલ કહેવાય છે અને ઋણ આયન એસિડમાંથી આવે છે એટલે એને એસિડિક રેડિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં આપણે ક્ષારની વાત કરીએ છીએ તો ક્ષાર મુખ્યત્વે ચાર પ્રકારમાં વર્ગીકૃત થશે પહેલા પ્રકારના ક્ષાર જેને આપણે સાદા ક્ષાર કહીશું બીજા પ્રકારના ક્ષાર જેનો દ્વિક્ષાર તરીકે ઓળખવામાં આવે છે જેમ કે એફી એસઓ ફોર અને એનએચ ફોર ટ્વાઇસ એસઓ ફોર બે અલગ અલગ ક્ષારને જ્યારે મિશ્ર કરવામાં આવે છે યોગ્ય પ્રમાણની અંદર અને પછી એનું જલીય દ્રાવણ બનાવી અને ફરી પાછું એનું સ્ફટિકીકરણ કરવામાં આવે છે તો આ બંને ક્ષાર નિશ્ચિત પ્રમાણમાં સ્ફટિક સ્વરૂપે આપણને પ્રાપ્ત થતા જોવા મળે આવા ક્ષાર દ્વિક્ષાર એના વિશે આપણા અભ્યાસક્રમની અંદર આગળ પણ ભણવામાં આવશે જ સંકીર્ણ ક્ષાર આ એવા પ્રકારના ક્ષાર છે કે જેમાં બે અલગ અલગ ક્ષારોને યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે છે તો બનતો પદાર્થ મૂળ પદાર્થના અથવા તો મૂળ ક્ષારમાં રહેલા આયનોની રાસાયણિક પ્રક્રિયા આપતો નથી અથવા તો રાસાયણિક પ્રક્રિયા દર્શાવતો નથી આવા પ્રકારના ક્ષારને સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે દ્વિક જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે તો એના આયનેકરણથી અથવા વિયોજનથી ઉત્પન્ન થતાં આયનો મૂળ ક્ષારમાં રહેલા આયનોની કસોટીની જેમ કસોટી દર્શાવે છે આ ઉપરાંત કેટલીક વખત બે જુદાદા બેઝ અને એક એસિડ વચ્ચેની પ્રક્રિયા થાય અથવા એક બેઝ અને બે જુદાદા એસિડ સાથેની એની પ્રક્રિયા થાય તો પરિણામ સ્વરૂપ જે ક્ષાર મળે છે એને આપણે મિશ્ર ક્ષાર તરીકે ઓળખાવી શકીએ છીએ દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બે બેઝ લીધા અને એની એસટીઓ સપોર્ટ સાથેની પ્રક્રિયાથી આપણને સોડિયમ પોટેશિયમ સલ્ફેટ ક્ષાર મળ્યો તો આવા ક્ષાર કે જે એક કરતાં વધુ બેઝિક રેડિકલ અને એક એસિડિક રેડિકલ ધરાવે છે ઉપરાંત એક કરતાં વધુ એસિડિક રેડિકલ હોય અને એક બેઝિક રેડિકલ હોય તેવા ક્ષારને આપણે મિશ્ર ક્ષાર તરીકે ઓળખાવીશું મિત્રો અહીં આપણે સાદા ક્ષારને મુખ્યત્વે ચાર ભાગમાં વર્ગીકૃત કર્યા છે પહેલા પ્રકારના ક્ષાર એ છે કે જે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનેલા હોય દાહ તરીકે પ્રબળ એસિડ એચ એ અને પ્રબળ બેઝ એમ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર એમ એ બન્યો તો આ ક્ષારના દ્રાવણની પીએચ સાત હોય છે અથવા તો આવા ક્ષારનું જલીય દ્રાવણ લિટમસ ઉપર કોઈ અસર કરતું નથી આવા ક્ષારની અંદરથી ઉત્પન્ન થતા ધન આયન એમ પ્લસ અને એ માઇનસ પાણીમાંથી ઉત્પન્ન થતા એચ પ્લસ કે ઓ એચ આન સાથે પ્રક્રિયા કરતા નથી એટલે કે તેના કોઈ પણ આયનનું જલ વિભાજન થતું નથી આ પોઈન્ટ આપણે ખાસ ધ્યાનમાં લઈશું પણ એની જગ્યાએ જો પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝમાંથી બનતો ક્ષાર હોય તો આવા ક્ષાર એમ એને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે તો ક્ષારમાંથી ઉત્પન્ન થતા માત્ર ધન આયનું જ જલ વિભાજન થઈ જલીય દ્રાવણમાં નિર્બળ બેઝ બનશે સરવાળે દ્રાવણમાં એચ પ્લસની સાંદ્રતા વધારે હોવાથી દ્રાવણની પીએચ સાત કરતા ઓછી થશે એટલે કે દ્રાવણ એસિડિક બને છે હવે આપણે જોઈએ તો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ માંથી બનતો કોઈ ક્ષાર છે તો આવા ક્ષાર માટે અહીં મિત્રો એક વસ્તુ આપણે થોડીક સુધારીને જોઈશું નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝમાંથી બનતો ક્ષાર લઈએ છીએ નિર્બળ એસિડ નિર્બળ બેઝના ક્ષારનું ઉદાહરણ પછી આવે છે નિર્બળ એસિડ પ્રબળ બેઇઝમાંથી બનતો ક્ષાર લીધો એમે તો આ ક્ષારને પાણીમાં ઓગાળતા એમાંથી ઉત્પન્ન થતાં ઋણાયનું જ જલ વિભાજન થઈ અને નિર્બળ એસિડ બને છે પરિણામ સ્વરૂપ દ્રાવણમાં ઓએચ માઇનસની સાંદ્રતા વધારે હોવાથી દ્રાવણની પીએચ સાત કરતાં વધુ થશે માટે દ્રાવણ બેઝિક બને છે આવા ક્ષારનું જલીય દ્રાવણ લાલ લિટમસને બુરું બનાવે છે હવે આ ત્રણ પ્રકારના ક્ષાર સિવાય એક ચોથા પ્રકારનો ક્ષાર અસ્તિત્વ ધરાવી શકે કે જે નિર્બળ એસિડ નિર્બળ બેઝમાંથી બનેલો હોય અને આવા ક્ષારના ધન અને ઋણ બંને આયનો જલ વિભાજન પામે છે તો અહીં એસિડિક ક્ષાર બેઝિક ક્ષાર અને નિર્બળ એસિડ નિર્બળ બેઝમાંથી બનતા ક્ષારની જલ વિભાજનની પ્રક્રિયાના સમીકરણ દર્શાવ્યા છે તો અહીં જોઈ શકાય છે કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનતા ક્ષારની જલ વિભાજનની પ્રક્રિયા દરમિયાન રાવણમાં નિર્બળ બેઝ અને નિર્બળ એસિડ બંને ઉત્પન્ન થાય છે હવે બીજી અગત્યની બાબત આપણે ધ્યાનમાં લઈએ છીએ તો મિત્રો આગળ અગાઉ વાત કરીએ મુજબ સાદા ક્ષારમાં જો કોઈ ક્ષાર પ્રબળ એસી પ્રબળ બેઝમાંથી બનેલો હોય તો આવા ક્ષારની પીએચ સાત હોય છે તો એને ઓળખવો તો કેવી રીતે ઓળખી શકાય તો આપણી પાસે કેટલાક પ્રબળ એસિડના ઉદાહરણ છે એચ સીએલ એચ એન થ્રી એસ ફોર વગેરે પ્રબળ બેઝના ઉદાહરણ છે એનએ ઓએચ કેઓએચ તો પ્રબળ એસિડ માની લો કે આપણે એચ સીએલ લીધો અને પ્રબળ બીજ કેચ લીધો તો એમાંથી બનતો ક્ષાર કેસીએલ તટસ્થ થશે એટલે કે આવા ક્ષારના જલિયતર પીએચ સાત હોય છે તો મિત્રો આપણી પાસે પ્રબળ એસિડ પ્રબળ બેઝનું લિસ્ટ છે જ તેઓ વિવિધ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનતા ક્ષાર નું તમારે કયા કયા શક્ય બને છે એના નામ અને એના સૂત્રો લખી અને પછી કયા ક્ષારના દ્રાવને પીએચ સાત હોય છે એવો જ્યારે પ્રશ્ન પૂછાય તો એમાં એ માહિતીનો તમે ઉપયોગ કરી અને સરળતાથી જવાબ આપી શકો છો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનતો ક્ષાર એના ઘણા બધા ઉદાહરણ લઈ શકાય જેમ કે પ્રબળ એસિડ એચ થ્રી અને એની નિર્બળ બેઝ એનએચ ફોર ઓ સાથે પ્રક્રિયા કરીએ તો એચ એન થ્રીમાંથી છૂટો પડતો રોણા એનો થ્રી માઇનસ એનએચ ફોર ઓ છૂટા પડતા એનએચ ફોર પ્લસ સાથે પ્રક્રિયા કરી એમોનિયમ નાઇટ્રેટ ક્ષાર બનાવે પરિણામ સ્વરૂપ આવા ક્ષારના દ્રાવણની પીએચ સાત કરતાં ઓછી હોય છે એટલે આવો ક્ષાર એસિડિક છે તેમ કહી શકાય તો અગાઉ વાત કરી છે મુજબ વિવિધ નિર્બળ બીસ અને પ્રબળ એસિડ વચ્ચે પ્રક્રિયા કરી અને એમાંથી બનતા વિવિધ એસિડિક ક્ષારનું તમે આવું લિસ્ટ બનાવી શકો એટલે પ્રશ્ન એવો પૂછવામાં આવે કે નીચે પૈકી કયા ક્ષારનો જલીય દ્રાવણની પિયત સાત કરતા ઓછી છે અથવા એસિડિક છે અથવા બુરા લિટમસને લાલ બનાવશે તો તમે સરળતાથી એને ઓળખી શકો મિત્રો આ ઉપરાંત કોઈ પણ ક્ષાર એસિડિક કે એસિડિક છે કે બેઝિક છે એ નક્કી કરવું હોય કે તટસ્થ છે તો તમે ક્ષારમાં રહેલ ધન અને ઋણાનને માત્ર ધ્યાનમાં લેશો તો જોવાનું કે ધનઆન એ બેઝિક રેડિકલ છે એટલે પ્રબળ બેઝમાંથી આવ્યો છે કે નિર્બળ બેઝમાંથી આવ્યો છે અને એસિડિક રેડિકલ જે છે એ પ્રબળ એસિડમાંથી આવ્યો છે કે નિર્બળ એસિડમાંથી આવ્યો છે એને આધારે આધારે આપણે સરળતાથી તે ક્ષાર એસિડિક છે બેઝિક છે કે તટસ્થ તે નક્કી કરી શકીએ છીએ મિત્રો અહીં દર્શાવેલી આ ત્રણ પ્રક્રિયાઓ કે જે જલ વિભાજનની પ્રક્રિયાઓ છે કે જે પ્રતિવર્તી છે એટલે સંતુલન પ્રાપ્ત કરે છે નિયત તાપમાને પરિણામ સ્વરૂપ આ ત્રણેય પ્રકારના ક્ષારના જલ વિભાજનની પ્રક્રિયા માટેના સંતુલન અચળાંક જેને આપણે કહીશું જલ વિભાજન અચડાંક માટેના સૂત્રો આડ રીતે લખી શકાય એટલે એસિડિક ક્ષાર લઈએ તો એસિડિક ક્ષાર માટે અહીં જલ વિભાજના ચણાંક કેચ બરાબર કે ડબ્લ્યુ કેબી કારણ કે એસિડિક ક્ષાર ના જલીય ધ્રણમાં નિર્બળ બીજ ઉત્પન્ન થયેલો હોવાથી એનો આ નિકા ચણાંક કેબી લઈશું એની સામે બેઝિક ક્ષાર માટે જલ વિભાજન પ્રક્રિયાનો અચળાંક કે એચ બરાબર કે ડબ્લ્યુઅપ નિર્બળ એસિડ ઉત્પન્ન થયે એટલે કે અને નિર્બળ એસિડ નિર્બળ બીજના જલ વિભાજનની પ્રક્રિયા માટે અચળાંક લખીએ છીએ તો કે ડબ્લ્યુઅપન કે ઇન્ટુ કે બી લખાય હવે જો ક્ષારનું જલ વિભાજન બહુ ઓછા પ્રમાણમાં થતું હોય એટલે કે ક્ષારનો જેટલો જથ્થો આપણે દ્રાવ્ય કર્યો છે એમાંથી કેટલાક ભાગનો જ જો જલ વિભાજન થતું હોય તો કોઈપણ ક્ષાર માટે જલ વિભાજન પામતા કોઈપણ ક્ષાર માટે જલ વિભાજન અંશ એચ દ્વારા દર્શાવીએ તો જલ વિભાજન અચડાંક અને જલ વિભાજન અંશ વચ્ચેનો સંબંધ અહીં આ બે ક્ષાર માટે સરખો આવશે જ્યારે નિર્બળ એસિડ નિર્બળ બેઝમાંથી બનતા ક્ષાર માટે આ પ્રમાણ લખી શકાય એના પરથી જલ વિભાજન અંશ એચ બરાબર અંડર ઓડ કે એચ અપોન સી જ્યાં સી એ ક્ષારની સાંદ્રતા દર્શાવે છે અહીં પણ એ જ પ્રકારનું સમીકરણ મળશે અહીં એચ બરાબર અંડર ઓડ કે એચ સમીકરણ મળશે એસિડ ક્ષારના જલીય દ્રાવણ માટે એચ પ્લસની સાંદ્રતા આપણે શોધવી હોય તો જલ વિભાજન અંશ ઇન્ટુ ક્ષારની સાંદ્રતા પરથી શોધી શકાય અથવા આ કિંમત અગાઉ જે આપણે કે ની જોઈ ગયા છીએ એના ઉપરથી પણ આપણે આ પ્રમાણે અંડર રોડ કે ડબલ્યુ ઇન્ટુ સી અપોન કે સૂત્ર લખી શકીએ એના પરથી આનું બંને બાજુએ લોગ લઈ માઇનસ વડે ગુણી અને સાદરૂપ આપીએ તો ઇક્વેશન મળશે પીએચ બરાબર સેવન માઇનસ વનઆફ ઇન્ટુ બ્રેકેટ પી કે બી પ્લસ લોગ ઓફ સી તો આ સૂત્રનો સીધો જ ઉપયોગ કરી અને એસિડિક્ષાના દ્રાવણની પીએચ શોધી શકાય આ ઉપરાંત એસિડિક્સના જલીય દ્રાવણ માટે એચ પ્લસની સાંદ્રતા શોધવી હોય અથવા જલ વિભાજન અચડાંક શોધવો હોય જલ વિભાજન અંશ શોધવો હોય તો આપણે આવા અલગ અલગ સૂત્રોનો ઉપયોગ કરી અને શોધી શકીએ છીએ મિત્રો આ ઉપરાંત આ એક સૂત્ર પણ જલ અંશ માટે ઉપરોક્ત સમીકરણ પરથી જે તારવીને અહીંયા લખેલું છે એ પણ આપણે યાદ રાખી શકીએ છીએ બેઝિક સાર માટે પણ એસિડિક સારની જેમ જ સૂત્રો આપણે ડિરાઈવ કરી અને પછી ઓ એચ માઇનસી સાંદ્રતા ઉપરથી એચ સાંદ્રતા સાંદ્રતાને આ રીતે શોધી અને એના માટે સૂત્ર લખી શકીએ કે અંડરવુડ કે ડબલ્યુ ઇન્ટુ કે અપોન સી જ્યાં સી સારની સાંદ્રતા છે કે નિર્બળ એસીડનું વિયોજન અચળાંક અથવા આની અચળાંક છે તેના પરથી દ્રાવણની પીએચ માટેનું સૂત્ર આપણને મળશે સેવન પ્લસ અને અહીંયા આગળ સેવન માઇનસ એટલે કે આ આખું જે પદ છે એ પદનું મૂલ્ય સાતમાંથી બાદ થાય એટલે એસિડિક ક્ષારની પીએચનું મૂલ્ય સાત કરતાં ઓછું આવે અને બેઝિક ક્ષાર છે માટે આવા ક્ષારના દ્રાવણની પીએચનું મૂલ્ય સાત કરતાં વધુ આ સૂત્ર પડતી સરળતાથી આપણે યાદ રાખી શકીએ અને એ જ રીતે જલ વિભાજન અંશ એચ બરાબર આ સૂત્ર પણ ઉપરોક્ત સૂત્ર પરથી આપણે યાદ રાખી શકીએ છીએ જો નિર્બળ એસિડ નિર્બળ બેઝમાંથી બનતા ક્ષારના દ્રાવણની પીએચ શોધવી હોય તેના માટે આપણે આ સૂત્ર યાદ રાખીશું સેવન પ્લસ વન હાફ ઇન્ટુ બ્રેકેટ પી માઇનસ પી બી મિત્રો અહીં એક વસ્તુની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે જો કોઈ નિર્બળ એસિડ માટે પીકે ની કિંમત અને નિર્બળ બેઝ માટે પી કે કિંમત સમાન હશે તો આ પદ ઝીરો થઈ જાય છે એટલે પીએચ સાત થશે પણ જો અહીં પીકે ની કિંમત પી બી કરતાં વધારે હોય અથવા પીકે ની કિંમત પી કે બી કરતાં ઓછી હોય તો પરિસ્થિતિ શું આવે તે તમે સરળતાથી સમજી શકો છો બીજી રીતે કહીએ તો જો નિર્બળ એસિડની પ્રબળતા નિર્બળ બેઝ કરતાં વધારે હશે તો આવા ક્ષારના દ્રાવણની પીએસ સાત કરતાં ઓછી આવશે પરિણામ સ્વરૂપ દ્રાવણ કંઈક અંશે એસિડિક થશે પ્રમાણમાં વધારે નહીં હોય પણ સાત કરતાં પીએ થોડીક ઓછી હોય એટલે કંઈક અંશે એસિડિક છે એમ આપણે કહી શકીએ અને જો બેઝની પ્રબળતા વધારે હોય તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે આવા નિર્બળ એસિડ નિર્બળ બેઝમાંથી બનતા ક્ષારના દ્રાવણની પીએ સાત કરતાં થોડીક વધુ હશે દ્રાવણ કંઈક અંશે બેઝિક હશે એમ આપણે કહી શકીએ તો મિત્રો આ જે ત્રણેય પ્રકારના ક્ષાર માટે અને તેના જલ વિભાજનની પ્રક્રિયા માટે જે અહીં આગળ સૂત્રો દર્શાવેલા છે એને આપણે બરાબર યાદ રાખીશું સમજીને જ યાદ રાખવાના છે આના પરથી ઘણા બધા પ્રકારના પ્રશ્નોના આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ હવે આપણે જોઈએ છીએ બફળ દ્રાવણ વિશે બફળ દ્રાવણ એટલે કે જો કોઈ દ્રાવણમાં થોડા પ્રમાણમાં પ્રબળ એસીડ કે પ્રબળ બેઝ ઉમેરવામાં આવે પણ તેના પીએચમાં નોંધપાત્ર ફેરફાર થતો નથી એને આપણે બફર દ્રાવણ તરીકે ઓળખાવીશું બીજી અગત્યની બાબત એ છે કે બફર દ્રાવણોને લાંબા સમય સુધી મૂકી રાખવામાં આવે છે તો પણ તેમની પીએચ અચળ જળવાયેલી રહે છે આ ઉપરાંત જો બફળ દ્રાવણને પાણી ઉમેરી મંદ કરવામાં આવે તો તેની પીયચ બદલાતી નથી એટલે કે બફર દ્રાવણની પીયજ તેના કદ ઉપર આધાર રાખતી નથી બફર દ્રાવણના પ્રકારોમાં પહેલો પ્રકાર એવો આવશે કે જે સાદું બફર દ્રાવણ છે એટલે કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનેલા ક્ષારનું જલીય દ્રાવણ એ સાદું બફર દ્રાવણ તરીકે ઓળખાય જેમ કે નિર્બળ એસિડ એસિડિક એસિડ સી ડબલ એચ અને નિર્બળ બેઝ એનએચ ફોર ઓ એચ માંથી બનતા ક્ષાર સીએચ થ્રી ડબલ ઓ એચ ફોર એટલે કે એમોનિયમ એસિડેટ નું જલીય દ્રાવણ બનાવીશું તે સાદું બફર દ્રાવણ તરીકે ઓળખાશે આ ઉપરાંત એનએચ ફોરસીએન એટલે કે એચસીએન નિર્બળ એસિડ અને એનએચ ફોરએડ નિર્બળ બેઝમાંથી બનતા ક્ષાર માટે એ જ રીતે એમોનિયમ ફોર્મેટ તો આપણે આવા નિર્બળ એસિડ નિર્બળ બેઝમાંથી બનતા ક્ષારનું જે કંઈ પણ જલીય દ્રાવણ બનાવીએ છીએ એને આપણે સાદું બફર દ્રાવણ તરીકે ઓળખાવીશું કેમ કે આવા દ્રાવણોમાં થોડા પ્રમાણમાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ ઉમેરવામાં આવે છે તો પણ દ્રાવણની પીએચમાં ફેરફાર થતો નથી અને અગાઉ આપણે જોઈ ગયા એ મુજબ આવા બફર દ્રાવણની પીએચ જો શોધવી હોય તો અહીં આ સૂત્ર પરથી શોધી શકાય અને આ સૂત્ર પરથી આપણે એમ પણ કહી શકીએ છીએ કે સાદા બફર દ્રાવણની પીએચનું મૂલ્ય આ ક્ષારના દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખતું નથી માત્ર નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના પીકે અને પીકે બીના મૂલ્ય ઉપર જ આધાર રાખે છે આ ઉપરાંત બીજા પ્રકારના બફર દ્રાવણ વિશે જોઈએ તો બે પદાર્થોના મિશ્રણ ધરાવતા બફર દ્રાવણો એટલે કે બે અલગ અલગ પદાર્થોને મિશ્ર કરી અને બફર દ્રાવણો બનાવવામાં આવે તેમાં પહેલા પ્રકારનો છે એસિડિક બફર દ્રાવણ કે જે નિર્બળ એસિડ અને નિર્બળ એસિડના પ્રબળ બીજ સાથેના ક્ષારને મિશ્ર કરી પ્લસ બતાવ્યું છે આ એક પદાર્થ અને બીજો પદાર્થ બંનેને મિશ્ર કરી અને આવા બફર દ્રાવણો બનાવી શકાય જેમ કે એસિડિક એસિડ નિર્બળ એસિડ અને તેના પ્રબળ બે સાથેનો અક્ષાર સોડિયમ એસિડેટને મિશ્ર કરી અને આપણે એસિડિક બફર દ્રાવણ બનાવી શકીએ છીએ મિત્રો હવે એસિડિક બફર દ્રાવણ માટે નિર્બળ એસિડના સંતુલનનું સમીકરણ આ રીતે રાખી શકાય એટલે કે નિર્બળ એસિડનું અલ્પ પ્રમાણમાં આ થયેલું હોય સાથે સાથે સમાન આયન અસરમાં આપણે જોઈ ગયા છીએ મુજબ સોડિયમ એસિડિટનું સંપૂર્ણ વિયોજન થાય એટલે એસિડેટ આયન સમાન આયન થયું એની હાજરીમાં એસિડિક એસિડનું આ નીકરણ ઓછું થતું હોય છે મિત્રો આ દ્રાવણમાં ધારો કે આપણે પ્રબળ એસિડ ઉમેરીએ છીએ તો એસિડમાંથી ઉત્પન્ન થતો એચ પ્લસ આયન એસિડેટ આયન સાથે પ્રક્રિયા કરી અવિયોજિત એસિડિક એસિડ બનાવી દે છે માટે થોડા પ્રમાણમાં એસિડ ઉમેરવા છતાં પણ દ્રાવણની પીએચમાં કોઈ ફેરફાર થતો નથી એનાથી વિરુદ્ધ ધારો કે આ બફર દ્રાવણમાં આપણે પ્રબળ બેઝ થોડા પ્રમાણમાં ઉમેર્યો છે તો બેઝમાંથી ઉત્પન્ન થતો ઓએચ માઇનસ આ એન એ સીએ ત્રીસ સાથે પ્રક્રિયા કરશે અને થોડા પ્રમાણમાં એચ પ્લસ બનાવશે પરિણામ સ્વરૂપ ઓએચ માઇનસની હાજરીને કારણે દ્રાવણ બેઝિક બનતું હોય એવું લાગે પણ પ્રક્રિયામાં એ ભાગ લે છે વપરાઈ જાય છે પરિણામે દ્રાવણની પીએચ અચળ જળવાયેલી જોવા મળે છે મિત્રો આવા એસિડિક બફર દ્રાવણની પીએચ માટે બેક હેન્ડરસન સમીકરણ આપણે આ રીતે યાદ રાખી શકીએ પીકે પ્લસ લોગ ઓફ ક્ષારની સાંદ્રતા ભાગ્યા એસિડની સાંદ્રતા બીજી રીતે કહીએ તો નિર્બળ એસિડ લીધો તેના સહયોગની બેઝની સાંદ્રતા પણ આ રીતે અહીં લખી શકાય બીજી અગત્યની બાબત આવા એસિડિક બફત દ્રાવણ માટે પીએચ મર્યાદા બરાબર પી પ્લસ ઓર માઇનસ વન લખી શકાય કારણ કે જો ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર દસ જેમ એક અથવા એક જેમ દસ હોય તો એને આધારે પી કે એની કિંમત એક કરતાં વધારે પિક્કીનું મૂલ્ય એક એકમ વધારે અથવા એક એકમ ઓછું પ્રાપ્ત થાય છે અને જો ક્ષાર અને એસિડની સાંદ્રતા એક લઈએ તો પીએચનું મૂલ્ય આવા એસિડિક બફાદ્રાવણની પીએચનું મૂલ્ય પિક્કીએ બરાબર થાય એમ આપણે કહી શકીએ એટલે કે એસિડિક બફાદરાવણ માટે જો ક્ષાર અને એસિડની સાંદ્રતા આપણે જાણતા હોઈએ એનો ગુણોત્તર આપણને ખ્યાલ હોય તો એની પીએચની મર્યાદા કેટલી હશે તે આપણે સરળતાથી કહી શકીએ છીએ આ ઉપરાંત અને એક બે દ્રાવણ છે જેમાં આપણે બેઝિક દ્રાવણનો ઉલ્લેખ કરીએ તો તે છે નિર્બળ બેઝ અને નિર્બળ બેઝના પ્રબળ એસી સાથેના ક્ષારનું મિશ્રણ ધરાવતું બફર દ્રાવણ ઉદાહરણ તરીકે લઈએ તો નિર્બળ બેઝ એનએચ એચ અને તેનો પ્રબળ એસિડ એચ સાથેનો ક્ષાર એટલે એનએચ ફોર સીએલ આ બે મિશ્રણનું જ્યારે જલીય દ્રાવણ એટલે કે બેઝિક બફર દ્રાવણ બનાવવામાં આવે છે તો બેઝિક બફર દ્રાવણમાં એનએચ એચનું સંતુલન સ્થપાયેલું હોય અને એનએચ ફોર સીએલનું સંપૂર્ણ આનીકરણ થયેલું હોય સમાન આયન અહીંયા આગળ કામ કરશે એટલે કે સમાન અસર જોવા મળશે મિત્રો આવા દ્રાવણની અંદર જો થોડા પ્રમાણમાં પ્રબળ એસિડ ઉમેરવામાં આવે છે તો પ્રબળ એસિડ ને કારણે દ્રાવણ એસિડિક બની જાય પણ અહીં દ્રાવણની પીએચ અચળ જળવાઈ રહે એ માટે ઓએચ માઇનસ સાથે એચ પછી પ્રક્રિયા થાય એટલે એનએચ ફોર એચનું વધુ હનીકરણ થઈ અને ઓએચ માઇનસ ઉત્પન્ન થશે એટલે દ્રાવણની પીએચ અચળ જળવાય છે જો ઓએચ માઇનસ આન એટલે કે થોડા પ્રમાણમાં પ્રબળ બેઝ ઉમેરવામાં આવે તો ઓએચ માઇનસી સાંદ્રતા વધી જાય તો દ્રાવણની પીએચમાં ફેરફાર થાય પરિણામ સ્વરૂપ આ બેઝિક બફત દ્રાવણ પીએચ અચળ જાળવવા માટે ઓએચ માનસી સાંદ્રતા વધી એટલે પ્રતિકામ દિશામાં પ્રક્રિયા થાય પરિણામ સ્વરૂપ ઓએચ માનસી સાંદ્રતા ઘટે છે એટલે કે પીએચ અચળ જળવાયેલી જોવા મળે છે તો અહીં બેઝિક બપત રાવણ માટે જો આપણે પીએચનું મૂલ્ય અગાઉ જોઈ ગયા મુજબ ટખવું હોય તો પી કે પ્લસ લોગ ઓફ ક્ષારની સાંદ્રતા અપોન બેસ આગળના સમીકરણમાં પીકે આવતો તો ક્ષારની સાંદ્રતા ભાગ્યા એસીડીની સાંદ્રતા આવતી હતી પીએચનું મૂલ્ય આપણે શોધતા હતા મિત્રો આના ઉપરથી પીએચનું મૂલ્ય શોધવું હોય તો આપણે આ રીતે સરળતાથી લખી શકીએ છીએ અને આ જે મુદ્દો છે એ મુદ્દાને ધ્યાનમાં લઈ અને જો ની મર્યાદા આપણે અહીંયા આગળ દર્શાવી હોય તો આ રીતે દર્શાવી શકીએ છીએ મિત્રો અહીં એક વસ્તુની ખાસ સ્પષ્ટતા કરી દઉં કે આ જે સમીકરણ છે એ સમીકરણમાંથી અહીંયા આગળ આપણે જ્યારે પીએચનું મૂલ્ય શોધીએ છીએ એના પરથી પીએચનું મૂલ્ય શોધીએ છીએ ત્યારે ચૌદમાંથી પીએચનું મૂલ્ય બાદ કરીએ છીએ એટલે આ સમીકરણમાં પીએચનું મૂલ્ય નક્કી કરતી વખતે ફોર્ટીન માઇનસ આ પોઈન્ટ આપણે ખાસ અહીંયા આગળ ધ્યાનમાં લઈશું અહીં પીએચનું મૂલ્ય દર્શાવવા માટેનું જે સૂત્ર છે એમાં થોડીક ક્ષતિ છે પણ આ બાબતને આપણે ધ્યાનમાં લઈશું સાથે સાથે જો ક્ષાર અને બેઝની સાંદ્રતાનો ગુણોત્તર એક હોય તો પીએચનું મૂલ્ય પીકે બી બરાબર થાય તો આગળ જોઈ ગયા એ પ્રમાણે અહીંયા આગળ ની મર્યાદા અને પીએચનું મૂલ્ય ગુણોત્તરને અનુરૂપ કેટલું હોઈ શકે એને આપણે ધ્યાનમાં લઈશું આ ઉપરાંત કોઈપણ બફળ દ્રાવણની ક્ષમતા જો આપણે નક્કી કરવી હોય તો પ્રતિ લિટર બફળ દ્રાવણમાં ઉમેરાતા એસિડ અથવા બેઝના મૂલની સંખ્યા અને બફળ દ્રાવણની પીએચમાં થતો ફેરફારનું ગુણોત્તર લઈએ તો એના પરથી આપણે બફર ક્ષમતા શોધી શકીએ છીએ એસિડિક બફર દ્રાવણ માટે અને બેઝિક બફર દ્રાવણ માટે અગાઉ વાત કરીએ મુજબ બફર ક્ષમતા આ સૂત્ર પરથી શોધી શકાય ત્યારબાદ હવે પછીના મુદ્દાની અંદર આપણે દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકારની વાત કરીએ છીએ ત્યારે પહેલો પોઈન્ટ સમજી લઈએ છીએ કે નિયત તાપમાને કોઈપણ ઘન પદાર્થના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતાને તેની દ્રાવ્યતા એસ સોલ્યુબિલિટી તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ સાંદ્રતા મોલાયટીમાં અથવા ગ્રામ પ્રતિ લીટર એકમમાં અલગ અલગ સૂત્ર દ્વારા શોધી શકાય છે આ ઉપરાંત જો કોઈ અલ્પદ્રાવ્ય અલ્પદ્રાવેક્ષારનું સંતૃપ્ત દ્રાવણ નિયત તાપમાને બનાવવામાં આવે છે તો તેના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા આ નોની સાંદ્રતાના ગુણાકારને તે ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર કે એસપી કહેવાય એનાથી આપણે સૌ પરિચિત છીએ છીએ આ અલ્પદ્રાવેક્ષારના દ્રાવ્યતા ગુણાકાર કેએસપી માટેનું સૂત્ર કઈ રીતે ડાયરેક્ટ લખી શકાય કે એક ઉદાહરણ પરથી અહીં આગળ આપણે સમજી શકીએ કે જો અલ્પદ્રાવ્ય ક્ષારમાં રહેલા ધન આયની સંખ્યા એક્સ ઋણ આની સંખ્યા વાય હોય તો આવા અલ્પદ્રાવ્ય ક્ષારના નિયત તાપમાને સપાતા સંતુલન કે જ્યાં ડાબી બાજુએ આપણે અદ્રાવ્ય ક્ષાર અને જમણી બાજુએ ક્ષારના આયનો દ્રાવણમાના ક્ષારના આયનો વચ્ચે જે સંતુલન સપાય છે તે દર્શાવી શકીએ એના પરથી તેનો કે એસપી કે દ્રાવ્યતા ગુણાકાર માટે ધન આયનની સાંદ્રતાનો એક્સ ઘાત અને ઋણ આયનની સાંદ્રતાનો વાયઘાત આવું સમીકરણ લખી શકીએ તેના પરથી જો ક્ષારની દ્રાવ્યતા આપણે એસ મોલ પ્રતિ લિટર ધારી લઈએ છીએ તેના પરથી અલ્પ દ્રાવ્યક્ષાના દ્રાવ્યતા ગુણાકાર કે એસપી અને તેની દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ મિત્રો આ એક અગત્યની બાબત છે જે તમારે અહીંયા આગળ સરળતાથી કે એસપી અને દ્રાવ્યતા એસ કઈ રીતે આપણે શોધી શકીએ એનું એક અહીંયા આગળ તમને ઉદાહરણ આપું તો સીએ એફ ટુ અલ્પ દ્રાવ્યક્ષાર માટે તેના દ્રાવ્યતા ગુણાકાર અને તેની દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ લખવો હોય તો એ ધન આયની સંખ્યા એક છે અને ઋણ આયની સંખ્યા બે છે તો તેના પરથી એક્સ રેસ ટુ એક્સ વન રેસ ટુ વન ઇન્ટુ ટુ રેસ ટુ ટુ અને એસ રેસ ટુ એક્સ પ્લસ વાય આ બાબતનો ઉપયોગ કરી અને અહીં કે એસપી બરાબર ફોર એસ ક્યુબ સૂત્ર સરળતાથી લખી શકીએ તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી સામાન્યકરણનો ઉપયોગ કરી અને આપણે કોઈપણ અલ્પ દ્રાવક્ષર માટે તેના દ્રાવતા ગુણાકાર અને દ્રાવતા વચ્ચેનો કયો સંબંધ સાચો છે અથવા તો તેના પરથી દ્રાવતા માટેનો કયું સૂત્ર સાચું છે એવા પ્રકારનો પ્રશ્ન જ્યારે પૂછાય તો આપણે સરળતાથી ડિરાઈવ કરી શકીએ હવે આપણે જોઈએ મિત્રો કેસ પી એટલે કે અલ્પ દ્રાવેક્ષાના દ્રાવતા ગુણાકારની ઉપયોગીતા વિશે અલ્પદ્રાવેક્ષાના દ્રાવતા ગુણાકારની મદદથી આપણે તેની દ્રાવતા હમણાં જ કીધું એ પ્રમાણે નક્કી કરી શકીએ છીએ એના માટે અહીંયા આગળ સૂત્ર પણ લખ્યું અગાઉના સૂત્ર પરથી જ આપણે એને એસ એટલે કે દ્રાવતાને અહીંયા આગળ મુખ્ય મુદ્દા તરીકે દર્શાવ્યો છે આ ઉપરાંત ક્ષારના આક્ષેપની આગાહી પણ કરી શકાય છે એટલે કે જો કોઈ બે કે તેથી વધુ ક્ષારના દ્રાવણને મિશ્ર કરવામાં આવે છે તો મિશ્ર દ્રાવણમાં કોઈ ક્ષારનું ઓક્ષેપણ થશે કે નહીં તે નક્કી કરવું હોય તો જે તે ક્ષારમાં રહેલા ધન આયનો અને ઋણ આયનોની જે તે સાંદ્રતાએ આઈપીનું મૂલ્ય એટલે કે આની ગુણાકારનું મૂલ્ય મેળવવામાં આવે અને પછી એને નિયત કરેલા તે ક્ષારના તે જ તાપમાને કેએસપીના મૂલ્ય સાથે સરખાવીએ કારણ કે કે એસપીનું મૂલ્ય તો અચળ જ રહેવાનું છે કોઈપણ ક્ષાર માટે જ્યારે આઈપીનું મૂલ્ય અલગ અલગ સાંદ્રતાએ ક્ષારના આનની સાંદ્રતાનો ગુણાકાર અલગ અલગ મળશે માટે આ મૂલ્ય વેરીએબલ છે એટલે આઈપીનું મૂલ્ય તે જ ક્ષારના કેએસપી માટે સરખાવી અને આપણે એમ કહી શકીએ કે જો આની ગુણાકાર તેના દ્રાવતા ગુણાકાર કરતાં વધારે થાય તો સમજવાનું કે આવું દ્રાવણ વધુ સંતૃપ્ત બનેલું છે પરિણામે આપણને તે ક્ષારના અક્ષેપ પ્રાપ્ત થાય જો ક્ષારનો આઈપી લેસ દેન કે એસપી હોય તો દ્રાવણ સંતૃપ્ત નથી એમ આપણે કહી શકીએ પરિણામે તે ક્ષારનું આક્ષેપણ થશે નહીં એમ પણ કહી શકાય અને જો ક્ષારનો આઈપી તેના કેસ પી જેટલો થાય તો આપણે એમ કહી શકીએ કે આવા ક્ષાર માટે સંતૃપ્ત દ્રાવણ અહીં પ્રાપ્ત થયેલું છે એટલે કે સંતુલન સ્થપાયેલું છે તેમ આપણે કહી શકીએ એટલે મિત્રો અગાઉ વાત કરીએ મુજબ આપણે જે અલ્પદ્રાવક ક્ષાર માટે તેના સંતુલન માટેનું જે સમીકરણ લખીએ છીએ તો એમાં રહેલા ધન આયનો અને ઋણાની સાંદ્રતાનો ગુણાકાર આઈપી જેને આપણે કહીએ છીએ એ મૂલ્ય વધે તો લસ શરીરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા પ્રતિકામ દિશામાં આગળ થાય એટલે આપણને ઘન ક્ષાર એસ એટલે સોલિડ ઘન ક્ષાર પ્રાપ્ત થાય એટલે ક્ષારનું ઓક્ષેપણ થાય છે તેમ આપણે કહી શકીએ એટલે આ બાબતને લસ શરીરના સિદ્ધાંત દ્વારા પણ સરળતાથી સમજી શકાય છે આ ઉપરાંત સમાન અસરને ધ્યાનમાં લઈએ તો ક્ષાર માટે સમાન અસરને કારણે તેની દ્રાવ્યતા ઘટે છે પરંતુ કે એસપીનું મૂલ્ય અચળ જ રહે છે કારણ કે કે એસપી એ તો સંતુલન ચડાંગ છે તે માત્ર તાપમાન ઉપર આધાર રાખે છે તેથી કેસ પેના મૂલ્ય પરથી સમાન આયન ધરાવતા અન્ય ક્ષારની હાજરીમાં મૂળ ક્ષારની દ્રાવ્યતા આપણે સરળતાથી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે લઈએ એજી સીએલનું સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવેલું છે કયા દ્રાવણમાં તો એનએસીએલના દ્રાવણમાં એનએસીએલના દ્રાવણની સાંદ્રતા એક્સ બોલર છે તો મિત્રો અહીં એનએસસીએલનું સંપૂર્ણ હનીકરણ થયેલું છે દ્રાવણમાં સીએલ માઇનસની સાંદ્રતા પ્રમાણમાં વધુ છે ક્ષારમાંથી ઉત્પન્ન થતા સીએલ માઇનસની સાંદ્રતા એનએસ સાપેક્ષ ખૂબ ઓછી છે એટલે આ મૂલ્ય સાપેક્ષ આ મૂલ્ય ખૂબ મોટું હોવાથી અહીં એસ ડેસ મોલ્ય સાંદ્રતા એક્સએસ સાપેક્ષ અવગણી નાખીએ તો એના પરથી કે એસપી બરાબર એચજી પ્લસની સાંદ્રતા ઇન્ટુ સીએલ માઇનસી સાંદ્રતા બરાબર આ રીતે લખી શકાય તેના પરથી અલ્પ ક્ષારની સમાન આયન અસરને કારણે દ્રાવ્યતા એસ ડેસ કેટલી થાય એ આપણે અહીં સરળતાથી કેલ્ક્યુલેટ કરી શકીએ આ ઉપરાંત ગુણાત્મક પૃથકરણની અંદર પણ સમાન આયન અસર એટલી જ ઉપયોગી છે આપણે પ્રેક્ટિકલની અંદર જ્યારે અકાર્બનિક દ્રાવણનું પૃથકરણ કરીએ છીએ ત્રણ બારના અભ્યાસક્રમની અંદર પણ પ્રેક્ટિકલની અંદર આ બાબત આવે જ છે તો એમાં ક્ષારના દ્રાવણમાં રહેલા જુદા ધન નાનોને આપણે તેના ક્ષારના કેસ પીના મૂલ્યોને આધારે જુદા સમૂહમાં વર્ગીકૃત કરેલા છે પ્રથમ સમૂહ બીજો સમૂહ ત્રીજો ત્રીજો બ વગેરે વગેરે એટલે ગુણાત્મક પૃથક્કરણની અંદર જુદાદા સમૂહમાં રહેલા ધન આયનોને તેમના નિશ્ચિત ક્ષારમાં અવક્ષેપિત કરી અને પછી તે દહનાયનની પરખ અથવા ઓળખ આપણે કરી શકીએ છીએ તો અહીંયા આગળ ગુણાત્મક પ્રથિકરણમાં કેએસપી અને સમાન અસર બંનેનો સમન્વય કરી અને આપણે ઈચ્છિત ધન આયનનું અવક્ષેપણ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે લઈએ તો સમૂહ સમૂહબેના ધન આયનોને સલ્ફારિક શા સ્વરૂપે અક્ષેપિત કરવા માટે દાવણમાં પ્રથમ એચ ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ એચ ઉમેરવામાં આવે તો એચ સી હાજરીમાં એચ ટુએસનું આયનીકરણ અલ્પ પ્રમાણમાં થાય છે કારણ કે એ સમાન આયન એચ ને કારણે એચ ટુ એસનું આનકરણ અલ્પ પ્રમાણમાં થયું એટલે એસ માઇનસ ટુની સાંદ્રતા ઓછી થઈ પરિણામ સ્વરૂપ માત્ર બીજા સમૂહના દહનઆનોના સલ્ફાઈડ ક્ષારના કેએસપીનું મૂલ્ય પ્રમાણમાં નીચું હોવાથી આપણે બીજા સમૂહના દહનઆનોનું સલ્ફાઈડ ક્ષાર સ્વરૂપે સરળતાથી ક્ષેપન કરી શકીએ છીએ પરંતુ તેના પછીના સમૂહ તૃતીય બ સમૂહના ધન આયનના સલ્ફાઇટ સલ્ફાક્ષારોનું અવક્ષેપણ અહીં થઈ શકતું નથી કારણ કે તેના સલ્ફાઇટ કેસ પી પ્રમાણમાં ઊંચા છે એટલે સમાન આનંદ અસર ઉત્પન્ન કરીને આપણે આ રીતે જે તે ધન આયનનું ક્ષેપણ સરળતાથી કરી શકીએ આવું ત્રીજા અસમૂહ માટે પણ આપણે કહી શકીએ છીએ એનએચ ફોર ઓએચ ઉમેરતા પહેલાં એનએચ ફોર સીએલ ઉમેરવામાં આવે છે એટલે કે હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે અક્ષેપણ કરવા માટે મિત્રો આ ઉપરાંત સમૂહની અંદર જે અલગ અલગ પ્રકારના પ્રક્રિયકો ઉમેરવામાં આવે છે તો એ પ્રક્રિયકો મુખ્યત્વે જે તે ના કયા ક્ષાર સ્વરૂપે તે ધનઆયનને અવક્ષેપિત કરવો છે એના માટે અગત્યના છે કારણ કે દરેક ધન આયનનો જે તે ક્ષાર કે એસપી જેમ પ્રમાણમાં ઓછો હોય તેમ ક્ષારની દ્રાવ્યતા ઓછી હોય એટલે આવા ક્ષારનું સરળતાથી આપણે આક્ષેપણ કરી અને તેની હાજરી સરળતાથી જાણી શકીએ છીએ એ જ રીતે સામાન્ય મીઠું જેને આપણે કોમન સોલ્ટ તરીકે ઓળખાવીએ છીએ એનું શુદ્ધિકરણ કરવું હોય તો એનએસીએલ અશુદ્ધિ ધરાવતા મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવી અને એમાંથી એચ વાયુ પસાર કરો તો એનએસસીએલના સંતૃપ્ત દ્રાવણની અંદર જે સંતુલન સ્થપાયેલું છે એ સંતુલન ધરાવતા દ્રાવણમાં એચ સીએલ વાયુ પસાર કરતાં સમાન આયન સીએલ માઇનસની સાંદ્રતા વધવાને કારણે પ્રક્રિયા પ્રતિગ્રામ દિશામાં આગળ વધી અને એને સોલિડ એટલે કે ક્ષાર સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે એટલે શુદ્ધ મીઠું આ રીતે આપણે મેળવી શકીએ છીએ આ ઉપરાંત સોડિયમ આયન ધરાવતા સાબુનું એનએસસીએલ ઉમેરીને સરળતાથી ઓક્ષેપણ કરી શકાય છે તો મિત્રો અહીંયા આગળ અલ્પ દ્રાવ્યક્ષારના દ્રાવતા ગુણાકાર માટે જે અગત્યના મુદ્દાઓ છે એને આપણે અહીં ધ્યાનમાં લીધા તો મિત્રો અહીં આપણે આ એકમની અંદર જુદા જુદા જે બે અગત્યના મુદ્દાઓ છે સામાન્ય પ્રકારનું સંતુલન અને આનિક સંતુલન એની અંદર આવતા મુખ્ય મુખ્ય મુદ્દાઓને અહીં આપણે સરળતાથી સમજી ચૂક્યા છીએ એના માટેના જે કંઈ પણ અગત્યના સૂત્રો છે એને આપણે વારંવાર યાદ કરી અને તેનો એમસીક્યુમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એના માટે એમસીક્યુની જેટલી વધુ પ્રેક્ટિસ કરીશું એમ આપણને એ પ્રશ્નોનો જવાબ આપવામાં સરળતા રહેશે તો મિત્રો અહીં આવા કેટલાક પ્રશ્નો મેં દર્શાવ્યા છે કયો ક્ષારનો જલીય દ્રાવણ સમાન સાંદ્રતાએ સૌથી વધુ પિયત ધરાવે છે ઝડપથી કહી શકાય કે જે ક્ષાર બેઝિક છે એને ટુ સીઓ થ્રી અગાઉ વાત કરીએ મુજબ પ્રબળ બેઝ નિર્બળ એસિડમાંથી બનેલો ક્ષાર છે કયા એસિડની પ્રબળતા સૌથી વધુ છે મિત્રો જ્યારે આવો મુદ્દો પરીક્ષાની અંદર પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે ત્યારે અગાઉ આપણે વાત કરી છે મુજબ જો એક જ અધાતુ તત્વના જુદા એસિડ આપેલા હોય તો એમાં તે તત્વની ઓક્સિડેશન અવસ્થા જેમ વધુ એમ એની એસિડ તરીકેની પ્રબળતા વધુ હોય તો અહીં આ બેની કમ્પેરિઝનમાં એચટીએસ ફોર અને પછી એચસીએલ ઓ થ્રી અને એચસીએલ ઓરમાં સેલની ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ હોવાથી આપણે આ પ્રબળ એસિડ છે તેમ કહી શકીએ એ જ રીતે ત્રીજો ચોથો પ્રશ્ન કે જે લુઈસ બેઇઝ સિદ્ધાંત પર આધારિત છે તે સરળતાથી સમજી શકાયો છે મિત્રો બોરોન ખાસ કરીને તેરમા સમૂહનું તત્વ એના જે ટ્રાયલાઇડ કે ટ્રાય હાઇડ્રેટ સંયોજનો જે પ્રાપ્ત થાય છે એમાં બોરોનને પોતાની સંયોજકતા કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થતી નથી માટે તે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે કે લુઈસ એસી તરીકે વર્તે છે તેમ કહી શકાય કેલ્ક્યુલેશન એક ક્વેશ્ચનની વાત કરીએ તો પોઈન્ટ ટવેન્ટી મોડ સોડિયમ એસિડેટ અને પોઈન્ટ ટેન મોસિડિક એસિડના મિશ્રણમાં એચ સાંદ્રતા શોધવી હોય તો અહીં કહી શકાય સમાન અસરનો ઉપયોગ કરીને કે એસિડિક એસિડનું સોડિયમ એસિડની આ હાજરીમાં અલ્પ પ્રમાણમાં થાય છે માટે એસિડનો આ નિરાંક એનું આપણે આ રીતે જે લખીએ છીએ તો એસિડિટ આની સાંદ્રતા કે જે ક્ષારમાંથી ઉત્પન્ન થતા એસિડિટની સાંદ્રતાને બરાબર થશે એટલે કે આપણે એનું મૂલ્ય પોઈન્ટ ટુ મોલ લઈ શકીએ છીએ એચ પ્લસની સાંદ્રતા શોધવી છે અવિયોજીત એસિડની સાંદ્રતા તેની મૂળ સાંદ્રતા જેટલી જ લઈ શકાય કારણ કે એનું અલ્પ પ્રમાણમાં સમાન કારણે વિયોજન થયેલું હોય છે પરિણામ સ્વરૂપ આપણે એચ પ્લસની સાંદ્રતા આ રીતે નક્કી કરી શકીએ છીએ તો મિત્રો આ પ્રમાણે આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમે સરળતાથી સોલ્વ કરી શકો આ જે પ્રશ્નો આપણે ચર્ચા કરી એ અગાઉ આવી જ એઆઈપીએમટીની પરીક્ષામાં પૂછાયેલા જ પ્રશ્નો છે તો આ એકમમાંથી આવા વિવિધ પ્રકારના પ્રશ્નોનો મહાવરો કરવાથી આપણે આપણા કન્ટેન્ટને વધારે પાવરફુલ બનાવી શકીએ છીએ તો મિત્રો અહીં આગળ સંતુલન જે એકમ છે એ પૂર્ણ થાય છે તો આ પરીક્ષા માટે નીટની પરીક્ષા માટે તમે આ એકમને વધુને વધુ પ્રેક્ટિસ કરી અને એમાં વધુ સ્કોર કરવા માટે પ્રયત્ન કરશો નમસ્કાર